જો આપણે ગીત શીખી ગયા, વાર્તા શીખ્યા, હવે ભાષા વિષય પણ શીખવો પડે ને. હવે પાના નંબર 1 ઉપર આપણે ક કમન ક ખ ખલનો ખ ગ ગણપતિનો ગ ને ગ ઘરનો ગ આપણે પઝલ દ્વારા શીખવાનું છે. જો ટીચર તમને બતાવશે, આ શેનું ચિત્ર છે? કમળનું. ક કમળનો ક, ક કમળનો ક. હવે ક કમળનો ક પણ કહેવાય અને ક કબૂતરનો ક પણ કહેવાય. જો આ શેનું ચિત્ર છે? ખ ખડિયાનો ખ, ખ ખડિયાનો ખ, ખ ખડિયાનો ખ, ખ ખડિયાનો ખ પણ કહેવાય અને ખ ખલનો ખ પણ કહેવાય. જો ભાઈ, હવે આ શેનું ચિત્ર છે? ગણપતિનું. શેનું ચિત્ર છે? ગણપતિનું. ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ પણ કહેવાય, ગ ગાયનો ગ પણ કહેવાય. હવે આ શેનું ચિત્ર છે? ઘર. ગ ઘરનો ગ, ગ ઘરનો ગ, ગ ઘરનો ગ પણ કહેવાય, ગ ઘોડાનો ગ પણ કહેવાય. જો ભાઈ, આ શેનું ચિત્ર છે? સફરજન. શેનું ચિત્ર છે? સફરજન. તમને ખૂબ ભાવે છે ને? ચાલો, એની અંદર કયો મૂળાક્ષર લખ્યો છે? ક કમળનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ગ ઘરનો ગ. આ રીતે આપણે ચાર્ટ દ્વારા અને પઝલ દ્વારા ઓળખ આપીએ છીએ. નમસ્તે.